નમસ્કાર યુથ વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર તેર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એમાં ઉદાહરણ નંબર બે આપણે સમજીએ તો ઉદાહરણ નંબર બે આપણને સરસ મજાનો એક એવો દાખલો આપ્યો છે કે ભાઈ ચૌદ મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના થાંભલાની એક થાંભલાના પડછાયાની લંબાઈ દસ મીટર છે જુઓ સમજો આ ચૌદ મીટર છે અને એનો પડછાયો આ દસ મીટર જેટલું પડે છે એ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાય લંબાઈ પંદર મીટર છે વૃક્ષના પડછાય લંબાઈ કેટલી છે પંદર તો હવે એની વૃક્ષની ઊંચાઈ આપણને શોધવાની કીધી છે કંડિશન જુઓ સમજો તમે આ બે વસ્તુ આપી છે નીચે નીચે વાળી આ આપણે એમાંથી એક આપી છે એક શોધવાની છે ક્લિયર થાય કન્સેપ્ટ ચાલો હવે જુઓ ત્રિરાશિ વાળો કન્સેપ્ટ શીખવાડવું જોજો અહીંયા અહી દસ મીટર પડછાયો હોય જો અહીંયા શોધવું છે શું શું આપેલું છે જોજો ઊંચાઈ અને પડછાયાની લંબાઈ ઊંચાઈ કેટલી આપી છે તો કે વીજળીના થાંભલાની લંબાઈ એટલે એની ઊંચાઈ ને વીજળીના થાંભલાની લંબાઈ એટલે એની ઊંચાઈ કેટલી છે દસ મીટર સોરી ચૌદ મીટર ચૌદ મીટર ઊંચાઈ ધરાવતા પડછાયાની લંબાઈ દસ છે એટલે આ ચૌદ મીટર તો પડછાયા લંબાઈ દસ મીટર આજ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાય લંબાઈ પંદર મીટર છે હવે પડછાયાની લંબાઈ આપી છે પંદર મીટર તો વૃક્ષની ઊંચાઈ શોધવાની છે ઊંચાઈ શોધવાની છે જો આ રીતે ત્રિરાશીનું એક મેં સેટલમેન્ટ કર્યું એક સરસ મજાનું એક આવું ટેબલ બનાવ્યું એટલે કોષ્ટક જેવું બનાવ્યું કે ભાઈ ઊંચાઈ જયારે ચૌદ મીટર છે ત્યારે પડછાય લંબાઈ દસ મીટર છે તો પડછાય લંબાઈ પંદર મીટર હોય ત્યારે ઊંચાઈ કેટલી કરવાનું શું ચોકડી ગુણાકાર કરવાનું શું ચોકડી ગુણાકાર આ બેનો ગુણાકાર કરીએ જે બેયનો થાય છે એને ઓલી વખતે આગળના દાખલામાં કેવું હતું જો હું તમને બતાવું આગળના દાખલામાં મેં કેવું કર્યું આ બે હતી આપણી પાસે આ ઘટતી હતી તો આ બે નો ગુણાકાર કર્યો જે બે ક્રોસમાં હતા એને પેલા ગુણાકાર જે બાકી હતું એમાંથી ને છેદમાં જવા દીધું એવી જ રીતે અહીંયા આ બે નો ગુણાકાર જે બાકી છે એમાંથી એક જે છે બે માંથી એક એને છેદમાં જવા દીધું સમજાણો જે બે વસ્તુ આપી છે બે નો ગુણાકાર જે બે માંથી એક બાકી છે એમાંથી એક છે એનો ગાભાકાર એને છેદમાં જવા દે ચલો એટલે હકીકતમાં તમારે જે કન્સેપ્ટ હતો ને કરતા બનાવું તો એક્સ વન વાય ટુ ના છેદમાં એક્સ ટુ એ જ કર્યું દીકરાઓ પણ એવું બધું ગોખવા બેસું તો પછી મગજમાં કેટલીક વસ્તુ ઉમેરશો ડે ચાલો છે દુડાડીએ પાંચ બે દસ પાંચ તેરી પંદર બે સત્તા ચૌદ સાત તરીને એકવીસ મીટર શું તો કે વૃક્ષની ઊંચાઈ એકવીસ મીટર હોય લ્યો હાઉ સિમ્પલ મેં શું કર્યું જે જે વસ્તુ મને આપી હતી એ એ વસ્તુ લીધી મેં ઊંચાઈ પડછાય લંબાઈ એમાંથી ચૌદ મીટર ઊંચાઈ હોય ત્યારે એનો પડછાય દસ મીટર હતો તો પંદર મીટર પડછાયો હોય ત્યારે એની ઊંચાઈ કેટલી હવે ચોકડી ગુણાકારમાં ધ્યાન રાખવાનું જે બે બે છે છે એને ગુણાકાર કરવાનો જે આમાં આ બેંશમાં આગળના દાખલામાં આ બે એટલે આ બે નો ગુણાકાર કર્યો હતો આ બે માં છે એટલે આ બેનો નો પેલા ગુણાકાર કર્યો હેલો ઇજે ચલો તો રીતે ગુણાકાર જે બાકી છે એ વાળી છે એની જોડીની એક સભ્યને નીચે મોકલી અને બીજું જે બાકી છે મળી જાય જો બાર જાડા કાગળનું વજન ચાલીસ ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન અઢી કિલોગ્રામ હોય યસ ગ્રામ કિલોગ્રામ યાદ કરો ગુણોત્તરમાં તમને બધાનો એકમ સરખો હોવો સર ઓકે તો સૌપ્રથમ પ્રથમ અહી બાર કાગળનું વજન ચાલીસ ગ્રામ તો હવે જો તમને ખબર હોય ને તો તમને આ અઢી લેખા છે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ અથવા ન ખબર પડે તો બે દુ ચાર ને પાંચના છેદ બે કિલોગ્રામ બરાબર

એને જો ગ્રામમાં ફેરવવો હોય તો હજાર વડે ગુણવા પડે પચીસ ના છેદ માં દસ ગુણ્યા હજાર કેમ તો કે બે પોઈન્ટ પાંચ ને કારણ સાથે ભાઈ આ કારણથી આ વસ્તુ પચીસો ગ્રામ થઈ કેમ મેં ગ્રામમાં ફેરવા કારણ કે બધાનો એકમ એક જ સરખો હોવો જોઈએ એવું આપણે ગુણોત્તર વખતે થિયરીમાં જોયું હતું ગ્રામ ગ્રામ ઓકે બરાબર છે હવે ટેબલ બનાવું છું જો કાગળની સંખ્યા વજન હવે જુઓ જે આપ્યું છે એ લખો કાગળનું વજન કેટલું છે ચાલીસ ગ્રામ હવે આપણી પાસે શું છે કેટલા કાગળનું વજન કાગળની સંખ્યા આપણે શોધવાની છે પણ વજન આપ્યું છે આપણને મેં તમને કીધું નવ નથી આ ગ્રામ છે જી મારો નવ આવો થાય છે અને ગ્રામ આમ થાય છે ઓકે તો જરા જોજો ધ્યાન લેજો હવે છેદ ઉડે છે હા સાહેબ ઉડે એમ છે શૂન્ય શૂન્ય અગિયાર ચાર તેરી બાર પચીસ તેરી પંચોતેર એક મીંડું હતું આટલા ગ્રામ સાતસો પચાસ ગ્રામ સોરી સાતસો પચાસ કાગળ ગ્રામ ક્યાંથી આવશે કાગળની સંખ્યા જોઈએ છે તો કાગળો પચાસ કાગળની શીટ ભેગી થાય કાગળ ભેગા થાય ત્યારે અઢી કિલોગ્રામ થાય કેમ તો કે કાગળનું વજન ગ્રામ હતું સાતસો પચાસ કાગળ ભેગા થાય ત્યારે અઢી કિલોગ્રામ વજન થાય જે વસ્તુ આપણે શોધવાની હતી ને એ જ ફાઇનલ જવાબમાં આવે શું શોધવાનું હતું કાગળની સંખ્યા તો અહીંયા સાતસો પચાસ કાગળ આવે આગળમાં શું શોધવાનું હતું આપણને કુલ કિંમત તો તો જો જો આ રૂપિયા રૂપિયા આવતા આવતા હતા હતા જવાબમાં શું હતું કેમ કે કિંમત શોધવાની હતી ત્રિરાશિમાં અહીંયા કિંમત શોધવાની હતી આ દાખલામાં જોઈએ તો એ ખબર પડે શોધવાનું શું હતું મીટર તો અહીંયા મીટર જવાબ એકવીસ મીટર એવું લખ્યું હતું રાશિઓ લખવાનું ભૂલતા નહીં એટલે કે એકમ લખવાનું ભૂલતા નહીં મેળવો સમજો કઈ રીતે આપણે લાઈવ સેશન્સ ચલાવીએ છીએ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આખા ગુજરાતમાંથી આપણી સાથે જોડાયેલા છે અને અભ્યાસ લઈ રહ્યા છે ને લઈ ચૂક્યા છે અને પોતાના રિઝલ્ટમાં ક્યાંય ને ક્યાંય સુધારો કરી ચૂક્યા છે કેટલાય વાલીઓન વિદ્યાર્થીઓના ફોન આવે છે કે સાહેબ બહુ સરસ કામ કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ મહાયજ્ઞમાં જોડાઈ જાઓ અને આપણો અભ્યાસ છે એ ઓનલાઈન બહુ સારી રીતે આવી રીતે ઇન્ટરેક્શન સાથે વાતો સાથે આપણે ઓનલાઈન લાઈવ લેકચર ન ઝડપી લઈએ બરાબર આગળ વધીએ એક રેલગાડી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે જાય છે તો વીસ મિનિટમાં કેટલું અંતર કાપશે

ઝડપ બરાબર શું છે પંચ્યોતેર કિલોમીટર પ્રતિ કલાક અવર કલાકની ઇંગ્લિશમાં અવર કહેવાય એટલે એ જ તો મતલબ કે કપાયેલ અંતર બરાબર પંચોતેર કિલોમીટર હોય થાય હશે એટલે જો આપણને હવે ત્રિ રાશિ મૂકવા માટેનો બેઝ મળી ગયો કીધું છે તો આમ ન લખાય કે આપણે અહીં નીચે લખશું વીસ મિનિટ અહીંયા આવશે એક કલાક તો આ બે ના એકમ અલગ અલગ થઈ ગયા ન ચાલે ન ચાલે ના બેટા ના 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 તો હું આમ લખી શકું એક કલાક બરાબર સાહીઠ મિનિટમાં મિનિટમાં કન્વર્ટ કરી નાખું હવે લખી શકાય આમ લખી શકું કે ભાઈ પંચોતેર કિલોમીટર અંતર કાપવા માટે સાઈઠ મિનિટ લાગે કેમ મેં મિનિટમાં ફેરવું કારણ કે આ જે છે મિનિટમાં છે તો વીસ મિનિટમાં કેટલું અંતર કપાય મેં તમને કીધું જે બે વસ્તુ છે એ બે નો ચોકડી ગુણાકાર પેલા અંશમાં કરવાનો

શું થાય છે અંતર સમય ઘટે છે તો અંતર ઘટવાનું છે સમ પ્રમાણમાં છે સમ પ્રમાણમાં આવે ત્યારે ચોકડી ગુણાકાર કરવાના સમ પ્રમાણમાં આવે ત્યારે ચોકડી ગુણાકાર કરવાનો ત્રિરાશિ મૂકવામાં આગળના દાખલાઓમાં પણ એમ જ જ્યારે સમ પ્રમાણ આવશે ત્યારે ચોકડી ગુણાકાર કરવાનો તો અહીંયા શું થયું પંચોતેર ગુણ્યા વીસ છેદમાં સાઈઠ શૂન્ય શૂન્ય ગયા બે તેરી છ પચીસ તેરી પંચોતેર

આપણે એવું જોયું કે ભાઈ અઢીસો કિલોમીટર અંતર કાપવા માટે ત્રણ કલાક અને વીસ મિનિટ જેટલો સમય લાગે અને વીસ મિનિટમાં એ પચીસ કિલોમીટર અંતર કાપશે ઓકે તો આ બહુ 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 સિમ્પલ હતું હવે તમને થોડી પ્રેક્ટિસ થશે નક્કી કરવાનું તમને ખબર પડશે કે ભાઈ સમ પ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ વાળો કન્સેપ્ટ આપણે આગળ જોઈશું ઓકે દાખલાઓ જયારે આવશે ત્યારે હું કરાવીશ

અહીંયા પૂર્ણ કરીએ છીએ આ સાથે આપણે વધુ વિડીયો જોવા માટે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે કોલ લગાવી દો મેં તમને આગળ જાણ કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય